દિયોદરના ચગવાડા ખાતે તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકાના ચગવાડા ગામે બનાસ ડેરી દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચગવાડા ગામે આવેલા સ્મશાન ભૂમિ તેમજ ધાર્મિક સ્થળે અને સ્કૂલના પ્રાંગણમાં એક સાથે 1111 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પર્યાવરણની જાળવણી માટેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ વૃક્ષોનું જતન કરવા ગામ લોકોએ જવાબદારી લીધી હતી, જેમાં બનાસ ડેરી દિયોદર વિભાગના ડાયરેક્ટર ટીવી પટેલ, વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ, પૂજારી થાનારામ, તાલુકા ખરીદી વેચાણ સંઘના ચેરમેન ઈશ્વરભાઈ તરક, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, ડોક્ટર હસમુખભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ પરાગભાઈ જોશી, અમૃતભાઈ જોશી વગેરે સાથે ગ્રામજનો અને આગેવાનો સાથે દૂધ મંડળીના સભ્યો વગેરે સહિત મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. સુરત શહેરમાં નેશનલ હાઈવે થી 200 મીટરમાં આપણા શહેરમાં સૌપ્રથમ સૌથી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જેમાં આપના બિઝનેસનો વિકાસ કરવા માટે મશીનરી અને પ્રોડક્શન માટેની ખૂબ જ સરળ રીતે ઉત્પાદન કરવા માટે અહીંયાની જગ્યામાં અનુકૂળ આવે એવો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. અમારા પ્રોજેક્ટમાં 5 કોમન પ્લોટ આપવામાં આવે છે, 40 ફૂટનો વિશાળ રોડ, વિશાળ એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેટ, સમગ્ર પાર્કમાં સીસીટીવીની સુવિધા, ડ્રેનેજ લાઇન, આરસીસી રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ. શોપિંગ સેન્ટર અને રમણીય વાતાવરણ વચ્ચેનો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. ગિરનાર હોટલની પાછળ ટોલ પ્લાઝા પાસે નેશનલ હાઈવે નંબર 8, કામરેજ, સુરત.